અમદાવાદ સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ. રથયાત્રાની તૈયારી અંગે જગન્નાથ મંદિર દ્વારા પ્રેસ પોલીસ સજ્જ. ભગવાન જગન્નાથની 145 રથયાત્રા 1 જુલાઈએ યોજી જઈ રહી છે ત્યારે જગન્નાથ મંદિર દ્વારા તેની તૈયારીઓને લઈ પ્રેસ આયોજિત કરવામાં આવી હતી. 145મી રથયાત્રાને લઈ જગન્નાથ મંદિર દ્વારા તેની તૈયારીઓની માહિતી સાથે પ્રેસ આયોજિત કરવામાં આવી હતી. 145મી રથયાત્રા મહોત્સવ શહેરના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક તથા પરંપરાની દિવ્ય 145મી રથયાત્રા 1 જુલાઈને શુક્રવારે નીકળશે. રથયાત્રાની પરંપરાગત મુજબ બધા જ શ્રદ્ધાળુ લોકો એમાં હર્ષ ઉલ્લાસથી ભાગ લઈ પ્રેમ ભક્તિ સદભાવના ભાઈચારો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવે તેવી શ્રી જગન્નાથજી મંદિરના મહત્તમ શ્રી દિલીપદાસજી મહારાજે લોકોને અપીલ કરી છે. શહેરના પોલીસ કર્મચારી ટ્રસ્ટ કમિટીની અરજીને ધ્યાનમાં લઈ રથયાત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા અસલ પરંપરાગત માર્ગ ઉપર જ ફર રથયાત્રાના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટકો, અંક કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડ વાજવાળા રહેશે. સાધુ સંત ભક્તો સાથે 1000 થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે. દેશભરમાંથી 2000 જેટલા સાધુ સંતો હરિદ્વારો, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાં આ પ્રસંગે ભાગે લેવા આવે છે. પરમ પુનિત સાંસ્કૃતિક એવી ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ જેને પહિદ કહેવામાં આવે છે તે વિધિ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. આ વર્ષે રથયાત્રા દિવસે સવારે મંગળ આરતી પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પ્રસાદીની તૈયારીઓમાં વાત કરીએ તો સમગ્ર રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 30 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપર પ્રસાદમાં આપશે. અમદાવાદ શહેર પોલીસ પણ આ રથયાત્રા વ્યવસ્થા શાંતિ જાળવવા કમરકસી સજ્જ બની છે. ગુજરાત પોલીસ, COG, ક્રાઇમ બ્રાન્ચ, LCB, IAF જેવી તમામ એજન્સી પોતાની આધુનિક હથિયારો અને ટેકનોલોજી સાથે આખી રથયાત્રા પર બાજ નજર રાખશે. અમદાવાદ પોલીસ દર વર્ષે રથયાત્રાની હેમખેમ પાર પાડવાનું બીડું ઝડપે છે ને ઉદ્યમ કાર્ય અને સંચાલન દ્વારા તેને પાર અને પૂર્ણ પણ કરે છે. તે માટે આ પોલીસ જવાનોને ખરેખર સલામ છે. આપણે જોઈ રહ્યા છે કે જેને 40 વર્ષ રથયાત્રાનું છે ભગવાન જગન્નાથજી આપણને બધાને સ્વસ્થ રાખે, શાંતિ રાખે અને તમે પણ અત્યારે શાંતિ રાખજો. મિત્રો, હવે આપણી સમક્ષ વીરેન્દ્રભાઈ ચા જે મંદિરનું સંચાલન
પહેલી તારીખે જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય છે ત્યારે